નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાદ સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જોધાણી પ્રાકૃતિક ફાર્મ જંગવડની મુલાકાત લેવા માટે આવ્યા છીએ અને એમણે જે છે એ અમારા પ્રવીણભાઈ જોધાણી જે છે એમણે ઘઉંનું વાવેતર કરેલું છે અને ઘઉંનું વાવેતર એ પ્રાકૃતિક રીતે એ કેવી રીતનું ઘઉંનું વાવેતર કર્યું અને એની અંદર એણે કયા કયા પ્રયોગો કર્યા ખેતીની અંદર કયા કયા પ્રયોગોથી એમને કેટલું ઉત્પાદન આવશે ઘઉંની અંદર કઈ વેરાયટી વાવી છે આવી સરસ મજાની માહિતી જે છે એ આજે આપણે પ્રવીણભાઈને લેવાના છે પ્રવીણભાઈ તમારું પૂરેપૂરું નામ ગામ અને તમારા પ્રાકૃતિક ફાર્મનું પરિચય આપો મારું નામ જોધાણી પ્રવીણભાઈ ધનજીભાઈ ગામ જંગવડ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને જોધાણી ફાર્મ મારું ખેતીવાડીનું નામ છે ઓર્ગેનિક તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો પચાસ ઓગણસિત્તેર એકસો પંદર જે છે એ હા પ્રવીણભાઈનો નંબર છે હવે પ્રવીણભાઈ તમે આ પ્રાકૃતિક ખેતી જે છે એ કેટલા સમય થતા જે છે એ ખરો છો હું બે હજાર સત્તરથી ઓર્ગેનિક ખેતીની શરૂઆત મેં કરી છે આજે મારે ચોથું વર્ષ છે હં હં મેં આ ટુકડી ઘઉં આવે છે ચારસો સનું હં અને ચાર પાંચ વીઘાના ચારસો સનું ટુકડી ઘઉં છે અને ચાર વીઘાના બંચી ઘઉં છે જેને કાળમુસા ઘઉં કહેવામાં આવે હં 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 એટલે આ જે છે એ આપણે બંસી ઘઉં જે છે એ કાળમુસા છે આ બંછી ગૌ ની ખાસિયત શું છે આ ખાસિયત આ ખાવામાં બહુ દાણો મીઠો લાગે છે બીજા દાણા કરતા દાણો ખાવામાં મીઠો લાગે છે એકદમ મીઠા છે આવે બરાબર અને બીજું એની અંદર જે આપણું જે પ્રોટીન્સ ને એની બધાની વાત કરવામાં આવે તો એની અંદર કેવું હોય છે એમ કે ફાઇબર્સને આ કેવું ફાઇબર્સને એનું પ્રમાણ વધારે હોય છે એમ હા અને મેંદો બહુ ઓછો છે કારણ કે આનો લોટ ઓછો નીકળે હં હં જેથી કરીને ખાવામાં એ બહુ સારી છે હં હં બરાબર હવે આ બંસી ઘઉં જે છે એનું વાવેતર જે છે એ તમે કયા સમયગાળામાં કરેલું

અને બે પાણે ઉગાડીને અને પચીસ દિવસ પછી મેં પાણ પાયા છે જેથી કરીને થૂમડે પડ્યા છે બરાબર હવે એની અંદર જે છે એ તમે અંતર કેવી રીતનું રાખ્યું છે મેં અંદર અંતર છ ફૂટનો કેરો કર્યો છે અને દસ સાહે વાવ્યા છે જેથી કરીને આઠ થી સાડા દાણા ગયા છે બરાબર આઠ થી આડા આઠ કિલો એક વીઘે દાણા ગયા છે પાયાની અંદર જે છે એ તમે બીજને શેનો પટ આપેલો

છે જીવામૃત જે છે એ કેટલા પાન આપ્યા તમે અને જીવામૃત કેટલા સમયે કેટલું આપ્યું

પાંચ કિલો ગાયનું તાજું સાણ ખેલો આપણે દસ ગ્રવ્ય જે પંચદ્રવ્ય જે છે પંચ ગવ્યો એની જેમ દસ ગવ્ય જે છે એ જોતાણીભાઈએ બનાવ્યું છે અને એનો ઉપયોગ એમણે કર્યો છે એની આપણે માહિતી મેળવીએ દસ ગવ્ય બનાવવાને બનાવ્યું છે એ રીતે મેં પાંચ કિલો ગાયનું તાજું સાણ પાંચ કિલો ગાયનું તાજું સાણ અને દસ લિટર ગૌમૂત્ર તાજું દસ લિટર ગૌમૂત્ર તાજું અને થી અઢી કિલો દહીં થી અઢી કિલો દહીં અને બે લિટર સાસ બે લિટર સાઈસ એક કિલો કેળા એક કિલો કેળા પાકલ કે ખાસ પાકલ પાકલ કે એક કિલો પાકલ પોપૈયું એક કિલો પાકલ પોપયું એક કિલો પાકલ સીકુ એક કિલો પાકલ સીકુ અને ત્રણસો ગ્રામ મધ અને ત્રણસો ગ્રામ મધ અને એક થી દોઢ કિલો સરગવાના પાન ને ફૂલ એનો ભૂકો ભૂકો ખાંડી ને ભૂકો તો બરોબર હા એને પાંચસો ગ્રામ મેં સોયાબીનનો લોટ પણ કરકરો નાખ્યો તો પાંચસો ગ્રામ બરોબર અને આઠ લીલા નાળિયેરનું પાણી આઠ લીલા નાળિયેરનું પણ પાણી એક કિલો ગાનું ઘી એક કાલો એક કિલો ગાયનું ઘી ઘી હા ઘીને ઘી અને ચાણને મિક્સ કરી દેવાના ચાર દિવસ અલગ રાખવાનું પછી એક કેરબાની અંદર આ બધું જે પ્રવાહી એ ફ્રૂટ આવ્યું એને મિક્સરની અંદર ગ્રેવી કરી અને એક કેરબામાં બધું મિક્સ કર્યું દહીં દૂધ અને બધું બરાબર અને એને ચાર દિવસ રહેવા દીધું ચાર દિવસ બે ના પૂરા થયા પછી બે નું મિશ્રણ કરીને ભેગું કર્યું પછી એને અઢાર દિવસ માથે કપડું કેરબામ બાંધી અને લાકડી ની પતલી મૂકી માથે ઢાંકણું મૂકીને ઈટ મૂકી દીધી એ રીતે હવા સુસ્ત રાખ્યું હતું ઘીરે ઓસરી કોરે પછી એને રોજે એક વખત હલાવતો આ ટોટલ એકવીસ દિવસે આ પ્રોસેસ પૂરી થઈ જાય બરાબર અને એનો પછી ઉપયોગ કરવા માટે પ્રમાણ રાખ્યું એને પછી મેં ગાળી લીધું મસરદાની અંદર મસરદાની માં ગાળ્યા પછી એને હાડીના કપડામાં ગાળ્યું અને પછી એનો કેરબો ભર્યો પછી પંપ ની અંદર નાખવું હોય તો સાડી ત્રણસો થી ચારસો એમ એલ નાખતો એક પંપ માં એક પંપ માં બરોબર કેટલા સટકાવ કર્યા મેં એના બે સટકાવ કર્યા એક જયારે દાણા બંધાવા મીડ્યા ત્યારે અને એક દાણા પરિપક્વ અવસ્થા આવી ત્યારે કર્યા બરોબર એનાથી શું ફાયદો એનાથી જે દાણો છે એકદમ ભરાવદાર થાય દાણો એકદમ ભરાવદાર થાય દાણા જે પોષણ જોઈ દરેક જાતનું પોષણ એમાંથી મળી રહે બરોબર છે

માવું તો દસ ગ્રવ્ય જે છે એ બનાવવાનું તમને ક્યાંથી માર્ગદર્શન મળે મેં એની અંદર સુભાષ પાલેકર પદ્ધતિમાં જોયું અને પછી એવા ઘણા ઓર્ગેનિક ખેડૂતો છે અને માહિતી આપનારા છે એની માહિતી ભેગી કરી અને આ વસ્તુ મેં બનાવી બરોબર છે ગયા વર્ષે એ વસ્તુ મેં ઉનાળામાં મગમાં કરી હતી બરોબર અને આ વર્ષે મેં ઘઉંની અંદર કરી બરોબર છે આ જે બંછી ઘઉં વાત જે છે બંછી આપણે જે ઘઉં છે એની અંદર ઉત્પાદન ની અંદર વાત કરીએ તો ઉત્પાદન કેવું આવશે ઉત્પાદન

આની અંદર મેં સોળ કિલો વાવ્યું છે સોળ કિલો ચારસો છ નું ટુકડી છે મેં સોળ કિલો વાવી છે અને બંધ છે મેં આઠ થી સાડા આઠ કિલો હવે આની અંદર કેટલા પિયત આપ્યા છે આની અંદર નવ આપ્યા આની અંદર નવ નવ આની અંદર જીવામૃત ને એવું બધું આ બંધ છે ને સાથે જ બંને સાથે બંને સાથે જ બરોબર છે હવે આમાં ઉત્પાદન કેવું આવશે આમાં જોવાવાળા એમ કહે છે કે આમાં ચાલીસ મણ નીચે આમાં પણ નહીં રે બરાબર ચાલીસ મણ જે છે એ ટુકડામાં ટુકડામાં પણ ચાલીસ મણનું ઉત્પાદન છે બરાબર છે હવે આની અંદર જે ઘઉં તમે વાવ્યા છે તો ઘઉંની અંદર બીજી ખેડૂતો એ કઈ કાળજી રાખવી જોઈએ અત્યારે જે છે એ ઘઉંનું જે છે એ અત્યારે દાખલા તરીકે અત્યારે એની આપણે પાક અવસ્થા છે એટલે કે ટૂંકમાં વાઢવામાં જે છે એ ખાસ બાબત ધ્યાન રાખવા જેવી હોય ઘણા એકાદ પિયત જે છે ઓછું આપી અને જે છે વેલા કાપી નાખે તો દાણો આપણો શિમડાઈ જતો એનો દાણો છે એ ડુંડી જે છે એમાંથી દાણા જે જે ને કે ભાઈ રસ જેના કારણે દાણો જે છે આપડે ઓલો થઈ જાય તો એના માટે શું ધ્યાન રાખે એના માટે ધ્યાન એ રાખવાનું કે આ ઉપર ની જે છેલ્લું પાંદડું છે છેલ્લું એ પાંદડું પીળાશ મંડે પડવા પીળા આ ગયું છે કે ફરી પકવા થઈ ગયા છે બાકી પીળાશ મંડે પડવા પીળાશ પડે એ પેલા પાણ આને મૂકી દેવું પડે જે એમ લાગે કે પીળાશ પકડી એટલે એને પાણ મૂકી દેવાય પછી તમે પાણ પાવ તો એ દાણો ફાટી પણ જાય અથવા દાણાની બે બાજુ ભાગ છે એ કાળો પણ થઈ જાય બરાબર એટલે મૂળ આ વસ્તુ ચેલા પાણ ઉપર આધાર છે એ તમારે ધ્યાન માં રાખવાનું કે જે સેલું પાન જે છે એ પીળું પડે ત્યારે જે છે એ આપણે મૂકી દેવાનું છે સરસ તો આ જોધાણી પ્રાકૃતિક ફાર્મના બંસી ઘઉં અને ટુકડા ઘઉંની વાત ખેડૂત મિત્રો તમારે જે છે એ આ જો ઘઉં જોવે તો જે છે એ પ્રવીણભાઈ જોધાણીનો સંપર્ક કરજો એ તમને જે છે એ ચોક્કસ જે છે એ દેવા માટે એ તમારો પ્રયત્ન કરશે ગયા વર્ષે પણ જે છે એ આપણો મગફળીનું તેલ જે છે એ જોધાણી એ બધા જ ખેડૂત મિત્રોને આપ્યું છે તમે જે છે એ જો આવું પ્રાકૃતિક ખાવું હોય સારું જે છે એ જોવે તો ચોક્કસ જે છે એ જોધાણીભાઈનો સંપર્ક કરજો જોધાણીભાઈ તમારો ફરીવાર એકવાર નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને આ બંસી ઘઉં કાળા અથવા જે છે એ ટુકડા જોવે તો તમારો સંપર્ક કરી શકે મારું નામ પ્રવીણભાઈ ધનજીભાઈ જોધાણી અને ટૂંકમાં પીડી જોધાણી કહે છે મને અને મારો મોબાઈલ નંબર નવાણું બચો પચાસ ઓગણ સિત્તેર એકસો પંદર આ નંબર ઉપર જે છે એ તમે ઘઉં માટે એ બુકિંગ કરાવી શકો છો અને અત્યારે જે છે કેટલા વીઘાના છે આપણે નવ વીઘાના નવ વીઘાના જે ચાર વીઘાના બંધ છે વીઘાના અને પાંચ વીઘાના જે છે એ ચારસો સનનો ટુકડા ઘઉં છે તો જે ખેડૂત મિત્રોને આવું ગાય આધારિત ખેતીથી પકવેલા નહીં દવા નહીં ખાતર કોઈ જાતનું કેમિકલનો ઉપયોગ જે છે આ સેલા બે હજાર સત્તરથી જે છે એ પ્રવીણભાઈ કરતા નથી તો તમે પણ જે છે એ ક્યારેક રાજકોટ ભાવનગર હાઈવે ઉપર છેલ્લું ગામ હાટકોટથી પહેલું ગામ ઝગવડ ઝંગવડ ગામ આવે છે અને ત્યાં જોધાણી પ્રાકૃતિક ફાર્મ પીડી જોધાણી ટૂંકમાં તો એમના જે છે ફાર્મ ઉપર જે છે એ તમે મુલાકાત લઈ શકો છો ખેડૂત મિત્રો તમને ગાય આધારિત ખેતીનો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ જે છે એ બીજા ખેડૂતો સુધી પોગાડવાનો પ્રયત્ન કરજો ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો પણ એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન પણ જે છે એ ઘટવામાં આવતું નથી અને બધા જ પ્રયોગો જીવામૃત છે જીવામૃત છે બીજા અમૃતનો આ બધા જે આપણે વાત કરીએ ને કે ભાઈ વેસ્ટડી કમ્પોઝર આવું બધા જ જે છે એ જેટલા ગાય આધારિત ખેતીથી થઈ શકે એ બધા જ પ્રયોગો પોતે કરે છે અને સારામાં સારી રીતે એ આની અંદર ઉપયોગ કરેલો છે તો તમારે જે છે એની મીઠાશનો અનુભવ કરવો હોય તો થોડું પણ થોડું એ પણ એક વખત જે છે એ મુલાકાત લેજો અને જે છે એમની પાસેથી મંગાવજો તો ખેડૂત મિત્રો તમને જે છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જે ખેડૂતોની આપણી ચેનલ છે કિસાન સભ પર જે સબસ્ક્રાઈબ કરવાની ભાઈ કહેવાય તો એને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે જોધાણીભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને આજે ગાય આધારિત ખેતીથી પકવેલા ઘઉં અને દસ ગ્રવ્ય દસ ગ્રવ્યની વાત સરસ મજાની વાત કરી એ બદલ હું એઝ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુધાર સુખી